विद्यार्थी मित्रों, धोरण 10 विषय संस्कृत पद्यसार सुभाषित कुसुमानी। हवे सुभाषित कुसुमानी एमां आपणे श्लोक नंबर 1-4 ना शब्दार्थ अने अनुवाद अने श्लोकोमां आवती संधि पण जोई गया था। हवे अत्यारे आपणे श्लोक नंबर 5 जोईए। श्लोक नंबर 5 यथा चतुर्भि कनकं परीक्षते निर्घषण च छेदन ताप ताडन तथा चतुर्भि पुरुष परीक्षते श्रुतेन शीलेन गुणेन कर्मण। वे यथा एटले जेम अने चतुर्भि एटले चार क्रियाओ वडे, चार वडे यथा एटले जेम, चतुर्भि एटले चार क्रियाओ वडे, अने कनक कनक एटले सोनू, અને પરીક્ષતે એટલે પરીક્ષા થાય છે, પરખાય છે, નિર્ઘષણ એટલે ઘસવું, છેદન કાપવું, તાપ એટલે તપાવવું, અને તાડન, તાડન એટલે ટીપવું, પુરુષ, પુરુષ એટલે માણસ, અહીંયા પુરુષ એટલે કોઈ પુરુષ સ્ત્રીની વાત નથી, પણ પુરુષ એટલે માણસ, પરીક્ષતે, પરીક્ષતે એટલે આપણે જોઈએ પરીક્ષા થાય છે, પરખાય છે, શ્રુતેન, શ્રુતેન એટલે જ્ઞાન વડે, શીલેન, શીલેન એટલે ચારિત્ર વડે, ગુણ એટલે ગુણ, અને કર્મણ એટલે કર્મ વડે। તો જેમ ઘસવું, કાપવું, તપાવવું અને ટીપવું, જેમ ઘસવું, કાપવું, તપાવવું અને ટીપવું એ ચાર ક્રિયા વડે, એ ચાર ક્રિયા વડે સોનું પડખાય છે, સોનાની પરીક્ષા થાય છે। જો સોનું કેટલા ટચનું છે એ આપણે જોવું હોય તો એને સૌથી પહેલાં શું કરવું પડે, ઘસવું પડે, પછી કાપવું પડે, એને અગ્નિમાં તપાવે એને ટીપે, ત્યારે જ સોનીને ખબર પડે કે સોનું આ કેટલા ટચનું છે। એટલે જેમ ઘસવું, કાપવું, તપાવવું અને ટીપવું એ ચાર ક્રિયા વડે સોનાની પરીક્ષા થાય છે, તેમ જ્ઞાન, ચારિત્ર, ગુણ અને કર્મ એ ચાર વડે માણસ પડખાય છે, માણસની પરીક્ષા થાય છે। જેમ જ્ઞાન, ચારિત્ર, ગુણ અને કર્મ એ ચાર વડે માણસની પરીક્ષા થાય છે, માણસના જ્ઞાન જોવામાં આવે કે એનામાં કેટલું જ્ઞાન છે, પછી એનું ચારિત્ર કેવું છે એ ચારિત્રવાન છે, પછી એના ગુણ અને એના કર્મ એટલે એનું કામ જોવામાં આવે। તો જેમ ઘસવું, કાપવું, તપાવવું અને ટીપવું એ ચાર ક્રિયાઓ વડે સોનું પડખાય છે, સોનાની પરીક્ષા થાય છે, તેમ જ્ઞાન, ચારિત્ર, ગુણ અને કર્મ આ ચાર વડે માણસ પડખાય છે, માણસની પરીક્ષા થાય છે। તો આપણે શ્લોક નંબર 5 શબ્દાર્થ જોઈએ। તથા એટલે
પછી ચતુર્ભી એટલે ચાર ક્રિયાઓ કર્ણક એટલે સોનું પરીક્ષેત્રે પરખાય છે પરીક્ષા થાય છે નિઘર્ષણ એટલે ઘસવું અને છેદન એટલે કાપવું માણસ સુતેલો સુતેલો એટલે જ્ઞાન વડી જ્ઞાન વડી શીલ શીલ એટલે ચારિત્ર વડી શીલ એટલે ચારિત્ર વડી જ્ઞાન ચારિત્ર ગુણ અને કર્મ વડે માણસ પડખાય છે એ શ્લોક નંબર 6 આપત્સુ રામ સમરેસુ ભીમ દાનેસુ કર્ણ નયેસુ કૃષ્ણ ભીષ્મ પ્રતિજ્ઞા પરિપાલ મેસુ વિક્રાંત કાઢેસુ ભવંજના હવે આપત્સુ આપત્સુ એટલે આપત્તિમાં મુશ્કેલી સમરેસુ એટલે યુદ્ધમાં સમર એટલે યુદ્ધ યુદ્ધમાં દાનેસુ એટલે દાનમાં નયેસુ એટલે નીતિઓ અને પ્રતિજ્ઞા પરિપાલ લેશુ પ્રતિજ્ઞાનું પાલન કરવાનું વિક્રાંત કાર્યશું પરાક્રમ ભર્યા કાર્યોમાં અને ભવ અંજનાય અંજને એટલે હનુમાન હવે જો આપત્તિમાં રામ હવે અહીંયા મહાપુરુષોની વાત કરી છે તો કોના જેવા થવાનું તો આપત્તિમાં રામ યુદ્ધમાં ભીમ દાનમાં કર્ણ નીતિઓમાં કૃષ્ણ પ્રતિજ્ઞા પાડવામાં ભીષ્મ અને પરાક્રમ ભર્યા કાર્યો કરવામાં તું હનુમાન થજે આપત્સુ રામ એટલે આપત્તિઓમાં રામ સમરેસુ ભીમ એ યુદ્ધમાં ભીમ દાનેસુ કર્ણ દાનમાં કર્ણ નયેસુ કૃષ્ણ નીતિઓમાં કૃષ્ણ ભીષ્મ પ્રતિજ્ઞા પરિપાલનેસુ એટલે પ્રતિજ્ઞાનું પાલન કરવામાં ભીષ્મ અને વિક્રાંત કાર્યશું ભવ અંજનાય ભવ એટલે તું થજે અંજના એટલે હનુમાન અને પરાક્રમ ભર્યા કાર્યો કરવામાં તું હનુમાન થજે હવે આપણે શ્લોક નંબર 6 શબ્દાર્થ જોઈએ એટલે નીતિઓમાં
પ્રતિજ્ઞા પ્રતિજ્ઞા પરિપાલનેશું પ્રતિજ્ઞાનું પાલન કરવામાં વિક્રમ કાઢીશું પરાક્રમ ભર્યા કાર્યો કરવામાં પ્રતિજ્ઞા પરિપાલનેશું પ્રતિજ્ઞાનું પાલન કરવામાં અને વિક્રાંત કાઢીશું પરાક્રમ ભર્યા કાર્યો કરવામાં વાંજને એટલે હનુમાન થજે હવે કર્ણસ ચ સંધિ છૂટી પડશે કર્ણ વત્તા ચ ભવાંજને અહીંયા સંધિ છૂટી પડશે ભવ વત્તા આંજને બરાબર એટલે આપત્તિમાં રા યુદ્ધમાં વી દાનમાં કર્ણ નીતિઓમાં કૃષ્ણ પ્રતિજ્ઞા પાલનમાં ભીષ્મ અને પરાક્રમ ભર્યા કાર્ય કરવામાં તો હનુમાન થજે હવે શ્લોક નંબર 7 પ્રારંભે ન ખલું વિઘ્ન ભયેન નીચે પ્રારભ્ય વિઘ્ન વિહિતા વિરમંતિ મધ્ય વિદ્યા પુનઃ પુનરપિ પ્રતિ અન્યમાના પ્રારંભ્ય ચ ઉત્તમ જના ન પરિત્યજે પ્રારંભતે એટલે પ્રારંભ કરીને આરંભ કરી ન ખલું એટલે કરી પણ વિઘ્ન ભય વિઘ્નના ભયથી નીચે એટલે નીચ પ્રકારના માણસો વિઘ્ન વિહિત વિઘ્નથી હેરાન થતા વિરમંતી એટલે અટકી જાય છે મધ્ય એટલે મધ્યમ પ્રકારના માણસો પુનઃ પુનરપી એટલે ફરી ફરીને પણ પ્રતિ અન્ય માણા સામનો કરતા હેરાન થતા પ્રારભ્ય એટલે આરંભ કરીને ચ ઉત્તમ જેના એટલે ઉત્તમ પ્રકારના માણસો ન પરિત્યજ્ય છોડતા નથી હવે વિઘ્નના ભયથી નીચ પ્રકારના માણસો ખરેખર કાર્યનો પ્રારંભ કરતા નથી નીચ પ્રકારના માણસો ઉત્તમ પ્રકારના માણસો હોય શું કરે કે વિઘ્ન આવશે એમ સમજી અને કાર્યનો પ્રારંભ કરતા નથી એટલે વિઘ્નના ભયથી નીચ પ્રકારના માણસો ખરેખર કાર્યનો પ્રારંભ કરતા નથી પ્રારંભ કરીને વિઘ્નોથી હેરાન પરેશાન થતા મધ્યમ પ્રકારના માણસો અટકી જાય છે હવે કાર્ય તો શરૂ કરે પણ તેનાથી હેરાન પરેશાન થાય એટલે મધ્યમ પ્રકારના માણસો શું કરે એ કાર્યને અધવચ્ચે જ છોડી દે અને વિઘ્નોથી ફરી ફરીને હેરાન થવા છતાં ઉત્તમ પ્રકારના માણસો પ્રારંભેલું કાર્ય ત્યજતા નથી હવે જો
નિષ્ઠ પ્રકારના માણસો શું કરે છે? વિજ્ઞાન આપેથી કાર્યનો પ્રારંભ કરતા નથી. મધ્યમ પ્રકારના માણસો શું કરે? તો કાર્યનો પ્રારંભ કરે પણ એમાં વિઘ્ન આવતા હેરાન પરેશાન થતા એ કાર્યને છોડી દે છે અથવા જે છોડી દે છે. અને ઉત્તમ પ્રકારના માણસો શું કરે? કે ફરી ફરી કંઈ વિઘ્ન આવવા છતાં પણ એ આરંભ કરેલું કાર્ય ક્યારેય છોડતા નથી. એટલે વિજ્ઞાનના ભયથી નીચ માણસો નીચ પ્રકારના માણસો ખરેખર કાર્યનો પ્રારંભ કરતા નથી. કાર્ય પ્રારંભ કરીને વિઘ્નોથી હેરાન પરેશાન થતા મધ્યમ પ્રકારના માણસો અટકી જાય છે. અને વિઘ્નોથી ફરી ફરીને હેરાન થવા છતાં ઉત્તમ પ્રકારના માણસો આરંભેલું કાર્ય છોડતા નથી. હવે આપણે શ્લોક નંબર 7ના શબ્દ જોઈએ. એટલે વિઘ્નોથી હેરાન થતા વિરામથી એટલે અટકી જો રોકાઈ જો પુનઃ સંધિ છૂટી પડશે પુનઃ વધતા હતી પ્રતિ અન્ય માના હેરાન થતા અને ન પડી તેજેથી છોડતા નથી. વિઘ્નના ભયથી નીચ પ્રકારના માણસો ખરેખર કાર્યનો પ્રારંભ કરતા નથી. કાર્યનો પ્રારંભ કરીને વિઘ્નોથી હેરાન થતા મધ્યમ પ્રકારના માણસો અટકી જાય છે. અને વિઘ્નોથી ફરી ફરીને હેરાન થતા હોવા છતાં ઉત્તમ પ્રકારના માણસો પ્રારંભેલું કાર્ય છોડતા નથી. હવે આપણે અહીંયા 7-7 શ્લોકોનો શબ્દાર્થ અને અનુવાદ જોઈએ. હવે સ્વાધ્યાયની ચર્ચા કરીએ તો સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 1 સિદ્ધ લીલિયા પ્રોક્તમ ક્રિદસમ સજ્જનો દ્વારા કહેલું વચન કેવું છે? તો અચલ એ અચળ રહે છે. મહાતા યજ્ઞને શિલાપુત્ર આરોપે મોટા પ્રયત્નોથી શિલાને ક્યાં ચડાવવામાં આવી છે? તો સહી એટલે પર્વત પર. અવ્યવસ્થિત ચિત્તસ્ય પ્રસાદ રસી અવ્યવસ્થિત ચિત્તવાળાની કૃપા કેવી હોય છે? તો ભયંકર. પુરુષો કેમ પરીક્ષે છે? પુરુષ એનાથી પરખાય છે તો શિલેના ચારિત્રથી. ખાલી જગ્યા પર્ણ ભવ તો દાને છે દાનમાં પર્ણ થશે. વિક્રાંત કાર્યશું ખાલી જગ્યા હોવ તો અંજનેય પરાક્રમ ભર્યા કાર્યોમાં અનુમાન થશે. કે કાર્ય ન પ્રારંભે કોણ કાર્યનો પ્રારંભ કરતું નથી? તો નીચે નીચ પ્રકારના માણસો કાર્યનો પ્રારંભ કરતા નથી. કે કાર્ય પ્રારંભ ન કરી દીધે કોણ કાર્યનો પ્રારંભ કરીને છોડી દે છે? તો કે કાર્ય પ્રારંભ ન પડી થઈ જતી કોણ કાર્યનો પ્રારંભ કરીને છોડતું નથી? તો ઉત્તમ જણા ઉત્તમ પ્રકારના માણસો એ કાર્યનો પ્રારંભ કરી અને છોડતા નથી.
નંબર 2 એકેના વાક્યના સંસ્કૃત ભાષાયામાં એક વાક્યમાં સંસ્કૃત ભાષામાં ઉત્તર કે પ્રોક્તમ જને લિખિતમ અક્ષરમ ભવતિ તો અસિદ્ધ અસિદ્ધ પ્રોક્તમ જને કોને દ્વારા કહેલું વચન પાળો વચન પાણીમાં લખેલા અક્ષર છે તો દુર્જન વડે છે અસિદ્ધ શિલા પ્રથમ શૈલી આરોપે શિલાને કેવી રીતે પર્વત પર મૂકવામાં આવે છે તો શિલા મહતા યજ્ઞના શૈલે આરોપે શિલાને પથ્થરને ખૂબ પ્રયત્નથી ભારે પ્રયત્નથી પર્વત પર મૂકવામાં આવે છે ગુણેન કહ પરીક્ષિત ગુણથી કોની પરીક્ષા થાય છે તો ગુણેન પુરુષે પરીક્ષિત ગુણથી માનસિક પરીક્ષા થાય છે કાર્ય પ્રારંભ્ય કે પરિતેજી કાર્યનો પ્રારંભ કરીને કોણ તેજી દે છે તો મધ્યમ જના કાર્ય પ્રારંભ્ય મધ્યમ જના પરિતેજી હવે પ્રશ્ન નંબર 4 સુવર્ણની પરીક્ષા કઈ કઈ રીતે થાય છે તો સુવર્ણની પરીક્ષા ચાર રીતે થાય છે ઘસવું કાપવું ટપાવવું અને ટીપવું આ ચાર વડે સુવર્ણ સોનું પરખાય છે આપત્તિમાં અને પ્રતિપાલનમાં કોને આદર્શ માનવા જોઈએ સામાન્ય તો આપત્તિમાં રામને અને પ્રતિજ્ઞા પાલનમાં ભીષ્મને આદર્શ માનવા જોઈએ તો શા માટે તો 14 વર્ષના વનવાસમાં રામને ઘણી આપત્તિ ઘણી મુશ્કેલી આવી છતાં એમણે બધી મુશ્કેલીનો સામનો કરી અને 14 વર્ષનો વનવાસ એમણે પાડ્યો અને ભીષ્મ પિતાએ પોતાના પિતાજીના લગ્ન માટે એમણે આ જીવન બ્રહ્મચર્ય પાડવાની પ્રતિજ્ઞા પાડી ઘણા બધા સંકટો આવ્યા છતાં એમણે પ્રતિજ્ઞા જીવ્યા ત્યાં સુધી એમણે પ્રતિજ્ઞા પાડી કાર્યનો પ્રારંભ ન કરનાર માણસને કેવા માણસ તરીકે ઓળખવામાં આવે છે તો કાર્યનો પ્રારંભ ન કરનાર માણસને નીચ પ્રકારના માણસ તરીકે ઓળખવામાં આવે છે નીચ પ્રકારના માણસો હોય એ કાર્યનો પ્રારંભ તો વિજ્ઞાના ભયથી કાર્યનો પ્રારંભ કરતા જ નથી હવે પ્રશ્ન નંબર 5 માતૃભાષામાં અનુવાદ કરી અર્થ વિસ્તાર કરો એટલે જે શ્લોક આપ્યા છે એ શ્લોકનું સૌથી પહેલાં આપણે શું કરવાનું એનો અનુવાદ કરવાનો એનું ભાષાંતર કરવાનું અને પછી એની ગુજરાતીમાં જ આપણે અર્થ વિસ્તાર લખવાનું છે જેમ આપણે ગુજરાતી વિષયમાં કરીએ છીએ ને તમારા ગુજરાતી વિષયમાં આપણે અર્થ વિસ્તાર લખીએ છીએ ગુજરાતીમાં એવી જ રીતે સંસ્કૃતમાં અર્થ વિસ્તાર ગુજરાતીમાં જ લખવાનું છે હવે પ્રશ્ન નંબર 6 શ્લોક પૂર્ણ કરો એમાં એક જ છે આપસુ રામ સમરેશુ ભીમ દાનેશુ કર્ણ નયેશુ કૃષ્ણ ભીષ્મ પ્રતિજ્ઞા પરિપાલ નેશુ વિક્રાંત કરેશુ ભવંજનાય આ શ્લોક તમારે સંસ્કૃતમાં તૈયાર કરવાનો છે તો આ શ્લોક તમે સંસ્કૃતમાં તૈયાર કરો એ વખતે તમારે લખીને તૈયાર કરવું જો તમે લખીને તૈયાર કરશો તો તમને વધારે યાદ રહેશે અને લખવામાં જે ભૂલો પડે છે એ ભૂલો પણ થશે નહીં હવે આપણે ધાતુરૂપ ઓળખાવો જોઈએ જો હવે ભવ ધાતુરૂપ વડે ખાલી જગ્યા પૂરો તો ભવ ખાલી જગ્યા ખાલી જગ્યા હવે ભવ શેમ આવે બરોબર અહીંયા કોઈ પ્રત્યય લાગ્યો નથી તો પ્રત્યય શેમ આવે એ શેમ આવશે તો આજ્ઞાર પરસ્મે પદ મધ્યમ પુરુષ એકવચનમાં આવે આજ્ઞાર પરસ્મે પદ મધ્યમ પુરુષ એકવચનમાં કોઈ પ્રત્યય છે નહીં એટલે ત્યાં શું આવે મૂળનો મૂળ શબ્દ જ આવે એટલે ભવ તો અહીંયા શું આવશે અહીંયા તમ આવશે તો ભવતમ ભવત અને અહીંયા ભવત બરોબર જો તમે આજ્ઞાના રૂપો બોલો તો આની આ
પછી અહીંયા ડેસ્ક ઉપર તે એકદમ ત તકે ખાલી જગ્યા આ રીતે ખાલી જગ્યા પૂર્ણ કરવાની Rupa
સમારોહ યુદ્ધ આજની અને પ્રશ્ન નંબર 1 અને 2 સંસ્કૃતમાં ઉત્તર આપો એ પણ તૈયાર કરવાનો.